સામાન્ય રીતે કેન્સરનું નામ સાંભળતા જ ભલભલા વ્યક્તિઓના પગ તરેથી જમીન ખસી જાય છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા કોમલબેન રાઠોડને 8 વર્ષ પહેલા કેન્સર નામના દૈત્યને હરાવી આજે છેલ્લા 5 વર્ષથી સાબરકાંઠા જિલ્લામાં સફળ પીએસઆઈ તરીકે કામ કરી રહ્યા છે. મન હોય તો મારવી જવાયની ઉકરી ચરિતાર્થ કરનારા સમાજમાં ઘણા લોકો હોય છે. ઠીક આવો જ પ્રયાસ સાબરકાંઠા જિલ્લા પોલીસ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા કોમલ રાઠોડ નામના મહિલા પીએસઆઈ મનની મજબૂતાઈ તેમજ પરિવારના સાથ સહયોગ અને સહકાર થકી કેન્સરને હરાવ્યું છે અને આજની તારીખે કેન્સરના દર્દીઓ માટે પણ પ્રેરણા સ્ત્રોત બની ચૂક્યા છે. 2009માં એસઆરપી કોન્સ્ટેબલથી અનામ મહિલા પીએસઆઈ બનવા માટે સિલેક્ટ થઈ ચૂકેલા કોમલ રાઠોડ ટ્રેનિંગ દરમિયાન જ કેન્સરની જાણ થતાં માનસિક રીતે મજબૂત બની કિમોથેરાપી સુધી સારવાર લઈ ચૂક્યા હતા તેમજ અમદાવાદની પ્રખ્યાત એપોલો હોસ્પિટલમાં 4 મહિના સુધી સતત સારવાર મેળવી ચૂક્યા છે. જોકે પરિવાર, પતિ તેમજ મિત્રો થકી ફરી એકવાર પીએસઆઈની બાકી રહેલી ટ્રેનિંગ અમદાવાદના કરાઈ ખાતે પૂર્ણ કરી તેમજ 2015માં સાબરકાંઠા જિલ્લામાં પીએસઆઈ તરીકે નોકરી જોઈન્ટ કરી અને છેલ્લા 5 વર્ષથી સાબરકાંઠા જિલ્લામાં તરીકે પોતાનું કામ પૂર્ણિમા તારી અને નીતિમત્તા સાથે કરી રહ્યા છે. તે હાલમાં ઈડરના જવાબદાર પોલીસ મથકે પીએસઆઈ તરીકે નોકરી કરી રહેલ કોમલ રાઠોડનું માનવું છે કે દુનિયામાં મજબૂત હોય તો કેન્સર તો શું, દુનિયાની કોઈ તાકાત નથી કે જે તમને નમાવી શકે. અને કેન્સરના દર્દીઓ તેમજ કેન્સરગ્રસ્ત લોકો માટે પણ તેમનું કહેવું છે કે મન મજબૂત હોય તો ગમે તેવો જંગ જીતી જવાય છે. કેન્સર એક સામાન્ય દર્દ છે, જોકે તેની ગંભીરતા સમજી તેની પૂર્ણ સારવાર કરાવવી જરૂરી છે, પરંતુ તેના નામથી માત્રથી જો ડર કે ભેદ પેદા થાય તો કેન્સર પહેલાં તમે તમારી પોતાની જાતને કોઈ શકો છો. માટે દુનિયામાં પરિવાર અને મિત્રોથી મોટો સહયોગ નથી. માટે મનની મજબૂતાઈ થકી કોઈ પણ જંગ જીતી જવાય છે. માટે મનની મજબૂતાઈ રાખવી તે પાયાનો સિદ્ધાંત છે અને આ સિદ્ધાંતના પગલે આજે કેન્સર જેવા રોગને પણ નાબૂદ કરવાની સાથે સાથે સામાન્ય વ્યક્તિની જેમ જિંદગી જીવી શકાય છે, જે પોતાના પરિવાર સહિત અન્ય લોકો માટે પણ પ્રેરણા સ્ત્રોત બની શકે છે. એસઆરપી કોન્સ્ટેબલ તરીકે નિમણૂક થઈ 2009 થી 2010 એકેડેમી ખાતે હું ફરજ બજાવતી હતી. ફરજ બજાવતી એ દરમિયાન મને ગળાનો પ્રોબ્લેમ થયો. ગળાના પ્રોબ્લેમથી જાણવા મળ્યું કે ગળામાં ગાંઠો છે. આયુર્વેદિક ટ્રીટમેન્ટ ચાલુ કરી 2013માં મારી એઝ અ પીએસઆઈ અનામ પીએસઆઈ તરીકેની નિમણૂક થઈ ત્યારે 4 માસની તાલીમ બાદ મને એવું જાણવા મળે કે મને લિમ્ફોમાનું કેન્સર છે. જે દરમિયાન 4 માસની ટ્રેનિંગમાં શીખમાં રહી મેં મારી ટ્રીટમેન્ટ પૂરી કરાવી એપોલો હોસ્પિટલ ખાતે. ત્યારબાદ બાકીની તાલીમ પૂરી કરવા હું એકેડેમીમાં હાજર થઈ. એકેડેમીમાં ટ્રેનિંગ કીમો લીધા પછી હાજર થઈ, ટ્રેનિંગ પૂરી કરી, મારું સાબરકાંઠા જિલ્લા ખાતે નિમણૂક થયેલી. આજ દિન સુધી હું છેલ્લા 5 વર્ષથી અનારામ પીએસઆઈ તરીકેની ફરજ બજાવું છું. મારા કીમોથી કે કેન્સરથી મને આજ પણ કંઈ તકલીફ નથી, પણ એ દરમિયાન મારા પતિ અને મારા પરિવારનો મને ખરેખર બહુ સારો સપોર્ટ મળી રહ્યો. અને આજ પણ હું કેન્સર માટે એવું કહેવા માગું છું કે તમે જો મન તમારું મજબૂત હશે તો કેન્સર જેવા ભયંકર રોગો પણ તમારું કંઈ નહીં બગાડી શકે. પોલીસનું નામ સાંભળતા જ કડકાઈ, નિડરતા અને કઠોરતા સામાન્ય રીતે નજર સામે દેખાઈ આવે, પરંતુ ક્યારેક આપ કઠોર અને નિડર દેખાતા માનવી પાસે ઘણો મોટો સંઘર્ષ પણ હોય છે. જો કે સંઘર્ષ સામે વાત કરવામાં આવે તો આ જ સંઘર્ષ તમને સફળતાની ટોચે લઈ જાય છે. સાબરકાંઠા જિલ્લા પોલીસમાં મહિલા પીએસઆઈ તરીકે છેલ્લા 5 વર્ષથી સફળ કામગીરી કરી રહેલા કોમલ રાઠોડ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા એવું જણાવ્યું હતું કે કોઈપણ રોંગ સામે નિડરતાથી અને મક્કમતાથી ટકી રહેવામાં આવે તો ગમે તેવા રોગને નાબૂદ કરી શકાય છે. અને કોમલ રાઠોડે મહારોગને દૂર કરી સમગ્ર જિલ્લાની પોલીસ માટે એક આદર્શ ઉદાહરણ બની રહ્યા છે. જો કે મહિલા દિન નિમિત્તે કોમલ રાઠોડના શબ્દોમાં કહેવું હોય તો એટલું જ કહી શકાય કે મન મજબૂત હોય અને પરિવારનો સાથ સહયોગ હોય તો દુનિયામાં કોઈ રોગ એવો નથી કે જેના પર કાબૂ ન મેળવી શકાય. નિર્મિત રાવલ, ZSTV ઈડર. જાદર પીએસઆઈ કોમલબેન રાઠોડ 2009માં એમને કેન્સર ડિટેક્ટ થયો હતો.
જ્યારે ટ્રેનિંગમાં હતા ત્યારે કેન્સર ડિટેક્ટ થયો હતો, અને એના પછી એ 4 મહિનાની બેડ રેસ્ટ લીધા પછી એમને ટ્રેનિંગ જોઈન કર્યું અને PSI બન્યા. ને અત્યારે જાદર PSI ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ છે અને સારામાં સારી કામગીરી કરે છે. એમની જે સંઘર્ષની કારી છે એ કાબિલે તારીફ છે, અને જે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે આવે છે એના માટે બધાને પ્રેરણારૂપક એવી એમની કહાની છે.